दिकरा दिकरी करना सभ्यो अनादि मुक्त मनावजो। मारा छे ये भाव भूली ने तव अर्थे जीवाड़जो। समझे छो? समझो भगवान ना भक्त नी के मारा घर में रहेला तमाम सभ्यो कोई दीकरो नथी, भले लोको माने छे अने बार कहेवू पड़े छे, कहेवू पड़े छे। समझी लेवानुं का तो नाटक छे। नाटकनो अर्थ जे न टके एनुं नाम ज नाटक, जे साचुं नथी एनुं नाम नाटक। साचुं ना होय नाटक, कोई दड़ साचुं होय। ઘરના તમામ સભ્યો એ મહારાજના અનાદિ મુક્તો છે, અને અનાદિ મુક્ત જ્યારે દ્રઢ થાય ત્યારે પાંચે પાંચ સુસંગત થાય, વાણી પણ તો જ સુસંગત થાય। સમજા? ઘરમાં એકબીજાની સાથેની વાણી છે ને એ તો સુસંગત થાય। એ કેમ રહી ગયો પછી આવું ના બોલાયો, એ વાણી સુસંગત ના કહેવાય, એ લોહી પી ગયો આવું ના બોલાય। આ જગતના જીવોની વાણી છે, સાંભળજો બધા મુક્તો, જેના ઘરમાં મહારાજને બિરાજમાન કર્યા છે ને બધાને લાગુ પડે છે। સોમચંદ બાપાનો પેલો પ્રસંગ છે ને, સોમચંદ બાપાના મુક્તરાજ સોમચંદ બાપા એમના પૂર્વાશ્રમના અવરભાવના બેન દિવાળીબા, અને દિવાળીબા એક વખત સોમચંદ બાપા એમના ઘેર પધારેલા, અને દિવાળીબાએ ભાણિયા નાના અને જરા તોફાન કરતા હતા તો બોલી ગયા કે હે હારા લોહી પી ગયા તમે બધા, આમ બોલ્યા ને સોમચંદ બાપાએ બહુ નારાજ થઈ ગયા, દુઃખી થઈ ગયા। સોમચંદ બાપા જમવા ન ઉઠ્યા, જમવાનો સમય થયો જમવા ન ઉઠ્યા। કહ્યું બાપા કેમ ભાઈ સોમચંદભાઈ ચલો જમવા, તો કે ના મારે નથી જમવું। કેમ તમે શું બોલ્યા કે આ તમે શું બોલ્યા, લોહી પી ગયા આપણાથી, આ બધા લોહી પીવે એવા છે કે મુક્તો છે આ બધા, તો કે તોફાન કરે તો, એટલે આ લીલા સમજવી, અહીં લીલા છે, બસ સમય આનો ઉપયોગ કરવાનો। જો હમણાં અમે વેજલપુર ગયેલા, ગઈ સાલની વાત છે, 12 મહિનાથી હશે, વેજલપુર પધરામણી ગયેલા, એક આપણા હરિભગત છે મિસ્ત્રી સુથાર, તે એમનો બાબો આવડો, ને પછી આથી થોડો નાનો, પછી એને વર્તમાન ધરાવતો, પેલાના બાપા બોલ્યા સ્વામી કંઈક શિખામણ આપો, અને શિખામણ આપો કંઈક આપો, સુધરે એવું કંઈક કરો। કેમ શું છે, બહુ તોફાન કરે સ્વામી, રોજ મણ માર ખાઈશ મારા હાથનો, શું કહે છે મારા હાથનો રોજ મણ માર ખાઈશ, કે મેં કીધું તમે તોલો છો મણ, બોલો જ મણ એટલે 20 કિલો સ્વામી, મને કહે સ્વામી કિલો કિલો 20 વખત મારતો હોઈશ, કે ખોટી રાખી છે ખોટી, એને 2-4 હોટી વળગાડું ને તો સીધો થાય, કે 20 વખત દાણે માર ખાતો હશે। પછી કીધું પહેલાં તમારો હાથ લાવો, એમનો હાથ લીધો, કે જો આજે એક નિયમ આપવો છે, આજ પછી આને કોઈ દાર તમારે મારવાની આંગળી નહીં અડાડવાની, અમારી આજ્ઞા માનતા હોય તો। મને કે સ્વામી પણ એ મરી નહીં જાય, એને નહીં મારું તો હું મરી જઈશ, કેવો મેં કીધું એ કંઈ મરવાનું નથી, ખબરદાર આજથી જો આને માર્યો છે તમે મુક્ત છે, ખબર છે તમને, અમારી પર વિશ્વાસ છે કે નહીં। લાવ્યા છો તવ સંકલ્પે તો સંકલ્પમાં જ સમાવ, આપના ઘરમાં ભેગા થયેલા પરિવારના તમામ સભ્યો એ કેવળ શ્રીજી મહારાજના સંકલ્પો છે, મહારાજના મુક્તો છે। તો માત્ર આપના ઘરની વાત નથી હો, આ બધાએ, આ બધો સમાજ પણ, આ બધા શું છે, આ બધા આ સાધુ સાધુ નહીં માનતા, મહારાજના મુક્તો છે આ બધા। આ બધા કોણ છે? આ બધા આ બધો મુક્ત સમાજ છે, એ તો તમારા ઘરમાં હોય જ નહીં, આ ઘરમાં ના હોય, કારણ કે આ ઘર તમારું નથી। કોનું ઘર છે? આ મહારાજનું ઘર, ને મહારાજના ઘરમાં કોણ કોણ હોય? મહારાજ ને મહારાજના મુક્તો, તો આ બોલવામાં જ રહેવા દેવાનું? હા, ખાલી બોલવાનું। સોમચંદ બાપા ન જમ્યા, બોલો, બહુ દુઃખી થયા, લોહી પી ગયા કીધું ને, એમાં સોમચંદ બાપા બહુ દુઃખી થઈ ગયા, આ તમે શું બોલો છો, આ તો કુસંગીના શબ્દો છે, આપણા ઘરમાં હોય
वाणी कुसंगीनी वाणी आपड़ा घर में न जोईए कुसंगीनी वाणी कहवाय। पेला छोकरा ने पराणे ने बापा ने समझायो कि भाई आन नहीं आरवे उनके समय बचाई दीधो तमे ने बचाई दीधो के થોડા દિવસ થયા પછી એક દાડો ક્યાંક મળી ગયા મેં કીધું કેમ નથી પેલું નિયમ સાચ્યું છે ને મને કે સ્વામી તે દાડાનો હરામ આંગળી અડાડી હોય તો મેં કીધું બગડ્યો હતા કે સ્વામી એવું લાગતું કે આ બગડી જશે પણ સુધરી ગયો કે બહુ મેં કીધું તારે એમ મહારાજ ભેળા ભળ્યા જો સુધર્યો કે નહીં મને કે હાવ સુધરી ગયો કે મેં કીધું મારીને કે માર્યા વગર તા કે હરામ આંગળી અડાડી હોય પણ સુધરી ગયો કે જો મહારાજ ભેગા ભળ્યા ને